મને 3-4 વર્ષથી એસિડિટીની સમસ્યા હતી. આ 24 કલાકમાં મને કંઈ તકલીફ નથી થઈ, ખાવા પીવાનું કમ્પ્લીટ, રાત્રે ઊંઘ પણ આવી છે. સર્જરીના 2 કલાક પછી મારું લિક્વિડ પણ ચાલુ થઈ ગયું, હું હરતો ફરતો પણ થઈ ગયો, કોઈ પિન પણ નથી. સર્જરી પછી આજે ફરી હું બતાવવા માટે આવ્યો છું. સર્જરીમાંથી પછી કોઈ તકલીફ મને નથી થઈ, ખાવા પીવામાં કોઈ તકલીફ નથી પડતી. મારી સર્જરીના 4 મહિના થઈ ગયા છે, અત્યારે કોઈ દવા ચાલતી નથી, ખાવા પીવામાં બધું જ ખાઈ પી શકું છું. મારું નામ બિપિન પટેલ, વસ્ત્રાલ અમદાવાદમાં રહું છું. મને 3-4 વર્ષથી એસિડિટીની સમસ્યા હતી, ઉપર બળતરા થતી હતી, તો ઘણા ડૉક્ટરોની દવા લીધી પણ કશું રિઝલ્ટ મળ્યું નહીં. તો હું અત્યારે ચિરાગભાઈ ઠક્કર સાહેબ પાસે આવ્યો, તો એમને મને પીએચ મેનોમેટ્રી રિપોર્ટ કરવાનું કહ્યું. અત્યારે કાલે નાકમાં નળી નાખી હતી અને આજે 24 કલાક પૂરા થઈ ગયા, અત્યારે કઢાવવા આવ્યો છું. હવે આગળ શું જજમેન્ટ આપે છે સાહેબ, પછી આગળ તમને જણાવીશ. મારું નામ બિપિન પટેલ, અમદાવાદ વસ્ત્રાલમાં રહું છું. મને 4 વર્ષથી એસિડિટીનો પ્રોબ્લેમ હતો. સરે મને પીએચ સ્ટડી રિપોર્ટ કરવાનું કહ્યું હતું, એ રિપોર્ટ કર્યા પછી મને સર્જરીની સલાહ આપી હતી. તો આજે સવારે હું એડમિટ થયો હતો 10 વાગે, બપોરે મારી સર્જરી થઈ, 2 કલાક સર્જરી ચાલી, 2 કલાક પછી હું કમ્પ્લીટ હરતો ફરતો અને લિક્વિડ પણ લીધું, સાંજે જમવાનું પણ લીધું અને કાલે મને રજા પણ આપી દેશે. મારું નામ બિપિન પટેલ છે. 2 દિવસ પહેલાં મારી સર્જરી થઈ હતી. સર્જરી પછી હું અત્યારે બતાવવા માટે આવ્યો છું. સરે મને ખાવા પીવાની બધી છૂટ આપી છે, ખાવા પીવામાં કોઈ તકલીફ નથી પડતી, બધું જ થઈ શકાય છે, કોઈ દુખાવો નથી, સરસ છે. મારું નામ બિપિન પટેલ છે. 1 મહિના પહેલાં મારી સર્જરી થઈ હતી, આજે હું બતાવવા આવ્યો છું. ખાવા પીવામાં કોઈ તકલીફ નથી, જે પહેલાં નહોતો ખાઈ શકતો તે પણ હવે ખાઈ શકું છું. એસિડિટીની દવા પણ મારી બંધ થઈ ગઈ છે, ખૂબ સારું છે. મારું નામ બિપિન પટેલ છે, અમદાવાદ વસ્ત્રાલમાં રહું છું. મારે 4 મહિના પહેલાં આઇટિસ હરિનિયાનો પ્રોબ્લેમ હતો, એસિડિટી એસિડ રિફ્લક્સનો. તો ઓપરેશન કરાવ્યા પછી સરસ છે, અત્યારે કોઈ એસિડિટીની દવા પણ ચાલુ નથી, બધું જ ખાઈ પી શકું છું, સારું છે.